आजरोज धोरण 12 सामान्य प्रवाहनी परीक्षानु परिणाम जाहिर थयुं छे, जेमां बोर्डनुं परिणाम 73.27% आव्युं छे, त्यारे सूरतना विद्यार्थीओनुं परिणाम 80.78% आव्युं छे, ત્યારે અડાજણ સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાલયનું 97.46% પરિણામ આવતા સારા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। શાળાના કુલ 4 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યા છે, જેમાં શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની ગાગાણી આરચી નરેન્દ્રભાઈ ગુજરાતમાં ફર્સ્ટ રહી છે, જેને 99.99 પીઆર સાથે 95.47% પ્રાપ્ત કર્યા છે, જેમાં અન્ય એક વિદ્યાર્થીની પટેલ સીમાએ 92.84% મેળવીને સારા પરિવારનું નામ રોશન કર્યું છે। તેમની માતા બ્યુટી પાર્લર ચલાવે છે અને સિંગલ મધર છે અને ઘણા સંઘર્ષ કરીને દીકરીને ભણાવે છે। ત્યારે ખૂબ જ મધ્યમ પરિવારમાંથી આવતી દીકરીએ સખત મહેનત કરીને તેમના માતાનું અને સાથે પરિવારનું નામ રોશન કર્યું છે। વધુમાં અંગે શાળાના ડાયરેક્ટર તેમજ આચાર્ય પ્રીતિબેન શાહે જણાવ્યું હતું કે શાળાના ઘણા વિદ્યાર્થીઓએ ધોરણ 10ની કક્ષાએ ધોરણ 12માં 10-20% વધારો કર્યો છે, વળી કેટલાક વિદ્યાર્થીઓએ 25% સુધીનો પણ વધારો કર્યો છે। આ ઉપરાંત શાળાના ડાયરેક્ટર અને આચાર્ય શ્રી પ્રીતિબેન શાહે જણાવ્યું હતું કે શાળા શિક્ષકો અને વાલી મિત્રોના ત્રિવેણી સંગમથી આરંભથી અંત સુધી સફળ આયોજન, પેપર પ્રેક્ટિસ એન્ડ સ્ટુડન્ટ્સના કાઉન્સેલિંગથી આજનું આ જ્વલંત પરિણામ પ્રાપ્ત થયેલ છે। શાળા પરિવારે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી છે। મારું નામ પટેલ સીમા મહેશભાઈ છે અને હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। મારા 99.84 પીઆર આવેલા છે અને 92.27% છે। કઈ રીતનું આખા વર્ષ દરમિયાન મહેનત હતું? મહેનતમાં સ્કૂલમાં 5 કલાક, ટ્યુશનના 3 કલાક અને ઘરે 3-4 કલાકની મહેનત રહેતી હતી અને સ્કૂલ અને ટ્યુશનમાં છેલ્લો 1 મહિનો અમને ખૂબ રાઇટિંગ પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી, જેના લીધે રિઝલ્ટમાં ખૂબ ગ્રોથ જોવા મળ્યો છે। અને પરિવારમાં કોણ છે? ફેમિલીમાં મારા મમ્મી અને મારા ભાઈ છે। મારા મમ્મી બ્યુટી પાર્લરનું કરે છે અને મારા મમ્મીએ ખૂબ સ્ટ્રગલ કરીને મને આટલી એમ ભણાવી છે ને મારું જે રિઝલ્ટ આવ્યું છે એનાથી મારા મમ્મીને પણ ખૂબ ગર્વ થયો છે। હવે શું કરવા ઈચ્છે છે? હવે એમએસસી આઈટી કરવું છે। શ્રી સરસ્વતી વિદ્યાલય અડાજણ સુરત। આજે 12 કોમર્સનું પરિણામ આવ્યું છે, તમારી શાળાનું શું પરિણામ આવ્યું છે? અમારી શાળામાં 2 વિદ્યાર્થી ફેલ થયા અને બંને 81 જમા થાય છે। ઓલ ઓવર રિઝલ્ટ ગુજરાતનું 13% લાસ્ટ યર કરતાં ઓછું છે, પણ એવન ગ્રેડ રેશિયો બહુ જ વધારે છે, તો બધા જ વિદ્યાર્થીઓ બહુ ખુશ છે। તમારી શાળામાં કેટલા વિદ્યાર્થીઓને એવન ગ્રેડ આવ્યા? 4 વિદ્યાર્થીઓને એવન આવ્યો છે। અને કેટલી ખુશી થાય છે તમારી શાળાના વિદ્યાર્થીઓ છે જે લોકો એવન ગ્રેડ આવે છે? ખાસ તમારી શાળાની વાત કરીએ તો ખૂબ મધ્યમ પરિવારમાંથી તમારી શાળાના વિદ્યાર્થીઓ આવે છે અને આટલા સુંદર પરિણામ આવે છે, ખુશી એવી થાય। એવન ગ્રેડ એ કોઈ લાઈફનો ક્રાઇટેરિયા નથી કે રિઝલ્ટ બહુ જ સરસ આવે એટલે વિદ્યાર્થીઓ બહુ જ સરસ છે, પણ ખુશી એવી થાય કે મારા વિદ્યાર્થીઓએ જે મહેનત કરી એની સિદ્ધિ એમને મળી, એટલે એમનો આત્મવિશ્વાસ વધ્યો, એમની જીવન પ્રત્યેની શ્રદ્ધા વધી અને વધારે કશું કરવા માટેની એમનામાં સ્વપ્નોને રૂપ્યા આપણે એવી ખુશી થાય। તમારી શાળાનો કોઈ એક વિદ્યાર્થી કે તમને યાદગાર રહી ગયું, ખૂબ સારું પરિણામ આવ્યું, કંઈ કહેવા માંગતા હોય? બધા જ વિદ્યાર્થીઓ મારા દિલમાં છે, એટલે હું ઓલવેઝ મારા સંબોધનમાં એવું કહેતી હોઉં છું, મારા હૃદયસ્થ વિદ્યાર્થીઓ, પરિણામ માટે મારી શાળાનો અથવા તો મારો હંમેશા એવો આગ્રહ રહ્યો છે કે રિઝલ્ટ એ કોઈ ક્રાઇટેરિયા નથી, જીવન પ્રત્યે તમારો અભિગમ શું છે, તમે જીવનની કોઈપણ મુશ્કેલીમાં કેવી રીતે ઊભા થઈ શકો છો, તમારી અંદર કેવી રીતે તમે ડરને ભગાવી શકો છો, તમારા આત્મવિશ્વાસને તમે જીવન પર ટકાવી રાખો છો, એ જ મહત્ત્વનું છે। એટલે મારા માટે મારા બધા જ વિદ્યાર્થીઓ બહુ સ્પેશિયલ છે, ઓલ આર યુનિક અને આઈ લવ માય ઓલ સ્ટુડન્ટ્સ। મારું નામ પટેલ દિયા તરુણભાઈ છે, હું ધોરણ 12 કોમર્સમાં શ્રી સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। મારા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પર્સન્ટાઇલમાં 99.81 અને પર્સન્ટેજમાં 92% આવ્યા છે અને મારા પરિણામનો આભાર માનવા માટે બહુ બધા વ્યક્તિઓનો હું ભાગ ભજવીશ, જેમ કે મારા ક્લાસ ટીચર્સ, સ્કૂલના ટીચર, મેડમશ્રીનો બહુ જ સપોર્ટ રહ્યો છે, અમારી કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો એમ અમને સાઇટ પર બોલાવીને અથવા એમની કેબિનમાં બોલાવીને અમને શાંતિથી તેમનું પ્રોત્સાહન આપતા અને અમારી પ્રોબ્લેમ્સને દૂર કરવાનું પૂરેપૂરી કોશિશ કરી છે અને અમારી પ્રોબ્લેમ્સ દૂર પણ થઈ જ ગઈ છે અને સ્કૂલમાં
રાઇટિંગ પ્રેક્ટિસ અને બાકી બધી અલગ અલગ પ્રવૃત્તિ, જેમ કે બોર્ડમાં અમારો ફર્સ્ટ ટાઈમ બોર્ડ હતું એટલે અમારી પાસે કોઈ એક્સપિરિયન્સ નહીં હતો કે ખાખી સ્ટીકર કેવી રીતે લગાવવાનું, બારકોડ સ્ટીકર કેવી રીતે લગાવવાનું. તો અમારી સ્કૂલમાં જે લાસ્ટ જાન્યુઆરીમાં ટેસ્ટ લેવાય ને એમાં સેમ એવી રીતે જ કરાવ્યું, જેવી રીતે બોર્ડમાં ખાખી સ્ટીકર લગાવે, બારકોડ સ્ટીકર લગાવે, 10 મિનિટ બાકી હોય ત્યારે બેલ પડે, એવી રીતે સેમ કઈ બોર્ડની એક્ઝામ એ રીતે જ અમને પ્રેક્ટિસ કરાવી હતી, જેથી અમને બોર્ડની એક્ઝામમાં દર ઓછો રહ્યો હતો. હવે શું કરવા ઈચ્છે છે ને જે લોકો 12th માં આવશે તેને કોઈ મેસેજ આપવા માંગશે? હવે હું VNSGU માં MSCIT ઇન્ટ્રીગ્રેટેડ કરવા માંગુ છું, જે 5 વર્ષની ખાલી આખા સુરતના VNSGU માં જ છે, તે કરવા માંગુ છું. અને આગળના વિદ્યાર્થી 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે હું એટલું જ કહેવા માંગીશ કે શાળા અને શિક્ષકો અને મેડમ શ્રી જેટલું પણ કે જે કંઈ પણ કે એને એકદમ પૂરેપૂરો વિશ્વાસ રાખીને એ જ મહેનત કરતા રહે તો તેમને પોતાનું ધારેલું પરિણામ મળી શકે.